વડોદરા હાલે રોડ પર આવેલી જેપકો કંપનીના ટ્રાન્સફોર્મમાં આગ લાગતા ભારેજનક બસ તેને કાબૂમાં લેવાઈ હતી. વડોદરા હાલોલ રોડ પર આમલિયારા ગામ પાસે આવેલી જેટકો કંપનીના આઈસીપી એક પ્લાન્ટના વાઇફેશના 400x220 કેવીનું બુસિંગ ફાટતા 38,000 લિટર ઓઇલ ભરેલા ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડે 1 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ટ્રાન્સફોર્મરમાં લાગેલી ભીષણ આગના પગલે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા થઈ ગયા હતા. કંપનીમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાને કારણે ફાયર ફાઇટરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ફાયર બ્રિગેડ દ્વારા 2,000 લિટર ફોર્મ અને 80,000 લિટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.